પછી એક દિવસ શેરગઢ ગામના પાધરમાં આવી નાના બાળકનું રૂપ લીધું. ગામના ગરીબ પટેલ ઝહમત પટેલને દિલ્હીએ આવીને ઉભો રહ્યો. પટેલને કોઈ સંતાન નથી અને વેલો બાવો પટેલની દિલ્હીએ આવી અને પટેલને સાદ કરે છે. ઓણ વરસાદ એટલો બધો પડ્યો, આપણે ધનુ થાય શું મલપા? હા સી વાત છે તમારી. હો બળદિયા બિચારા ભૂખ્યા મરે છે, શું કરે? તમે ચિંતા કરો માં, ભગવાન હંધોય હારું કરશે. પણ શું હારું કરે બાપા, કઈ ખાય એવું નથી રહ્યું, શું કરું? આતા મને કામે રાખશો? કોણ છો ભાઈ? આતા જાતીએ હું કોળી છું, મારા માવતર મરી ગયા છે, કુટુંબમાં મારું કોઈ નથી, મારું નામ વેલો છે, મને હાથીએ રાખશો? અલ્યા મારું માનમાન પૂરું થાય છે, એમાં ભલામણા તને ક્યાં કામે રાખો? પટેલ રાખી લ્યો ને, એનું કપાળ કેવું તેજસ્વી છે, અને આમે ભગવાને આપણને સંતાન નથી દીધા, એવું માનશું કે ઈશ્વરે આપણને સંતાન આપ્યું. આમાઓ બેટા, આય બેસ. હું નામ છે તારું બેટા? મારું નામ વેલો છે બા. બેટા તે મને બા કહે. હાય શિરામણ અમારી હાઈરસ કરજે હો. એલા છોકરા, પેલા સોખટ કર, તારો મુસારો કેટલો માંડુ? આતા મુસારો જે માંડવો હોય તે માંડજો, પણ મારે એક નિયમ છે, જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જઈશ, ને મારી માના હાથના ગળેલા રોટલા ખાઈશ. અરે વાહ બેટા વાહ, તું તો સંસ્કારી છો હો, તારે જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જવું હોય ત્યાં જાજે, રોટલા હું તને મારા હાથના ગળેલા જ ખવડાવીશ હો. પછી તો ઝહમત પટેલ વેલાને વાડીએ લઈ ગયા. વેલા બાવાના પગલા જ્યાં વાડીમાં પડ્યા ને ત્યાં તો ભાઈ વાડી આનંદમાં આવી ગઈ, અને વાડીએ આટો મારીને પાછા ઘેર આવ્યા. પટેલ, ઓ પટેલ. હું છે? આ મુખીએ તમને એમના ઘરે બોલાવ્યા છે. મને? હા. મુખીએ? વળી મારું શું કામ છે? લે તારું હું જાતો હું. એલા છોકરા બેસ. પટેલ મુખી પાસે ગયા. ગામના ખાતેદારે ઝહમત પટેલને 4 બળદની ખેતી ખેડવા આપી. પટેલ તો રાજી રાજી થઈને ઘેર આવ્યા અને પટલાણીને કહેવા લાગ્યા, રામ રામ હરિ રામ. પટલાણી, હે પટલાણી. એ આવી લ્યો. એટલે આ મુખીએ આપને 4 બળદની ખેતી વાવવા આપી. હે? અને ઓલું ખીજડા વાળું ખેતર છે ને, ઈ આપને વાવવા આપ્યું. આ હું નહોતી કહેતી, આ છોકરો બહુ ભાગ્યશાળી છે. હા ઓ પટલાણી, આ વેલાના પગલે તો આપને ખાતેદારે જમીન વાવવા આપી. પટલાણી, એક કામ કરી, હું ઈ ખીજડા વાળું ખેતર છે ને, ઈ આ વેલાને વાવવા આપી દઈ. ભલે, તમને જેમ ઠીક લાગે. હા. પછી તો વેલાના પગલે ઝહમત પટેલને ત્યાં બાપા રીધિ સિદ્ધિ રમવા મળી. દીકરાના જન્મ થયા અને બાપા આનંદને કિલોળ થવા મળ્યો. પણ જગતને અને ભગતને કાયમથી વેરા હાલ્યા આવે. ગામના આડોળિયા વિઘ્ન સંતોષી માણા વેલો એને કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. બધાને ખબર છે કે વેલો આવ્યા પછી ઝહમત પટેલને ત્યાં જાહો જલાલી થઈ ગઈ બાપા. એવો એક ગામનો ખેડો આવી અને ઝહમત પટેલના કાન ભંભેણી કરી અને વેલાના અવગુણ ગાવા માંડ્યો. હા હરિ રામ.
રામ રામ જહમત પટેલ. હે રામ રામ. શું આ તમે બેઠા છો? આ જોવો ને, બેઠા બેઠા ભગવાન ની માળા જપી બાપા. પણ ઓલા વેલો વેલો તમે બહુ કરતા હતા, વેલો અત્યારે કાંઈ કામ કરતો નથી. આખી રાત તો ભજનમાં જાય છે અને દિવસે એ ખીજડાના છાંયે સૂઈ રહે છે. તમે જરા વાળીનું ધ્યાન આપો, ધ્યાન. અરે પણ મેં તો એને હાઠી ઓળવા મોકલ્યો છે. એ તો અત્યારે સૂતો છે, તમે જાઓ વાડીએ ધ્યાન કરો. લે તાર મને જવા દે વાડીએ, આ તો વેલાને ઠપકો દેવો જ પડશે. લે હું જાઉં છું વાડીએ. આવું સાંભળીને પટેલ વાડીએ આવ્યા. પણ વાડીએ આવીને જોયું તો બાપા ચમત્કાર જોયો. જ્યાં વેલો ખીજડા હેઠે ઉતરતો હતો ને, અને ખેતરમાં કોદાળી એની મેળે મેળે હાઠિયું ખેડે, અને જહમત પટેલની આંખમાંથી દળ 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 આંખોડાની ધાર થવા મળ્યો. અરે રે, મેં આ કોઈ મહાપુરુષને હાથી પણા રાખ્યો કામ કરાવ્યા? અરે મારા બાપલા, મારાથી ભૂલ થઈ ગઈ. એવો વિચાર કરી અને જહમત પટેલ દોડી વેલાના પગમાં પડી ગયા. બાપલિયા મને માફ કરી દો. અરે આતા તમે, પણ તમે આ શું કરો છો આતા? મને માફ કરો, તમે કોણ છો? તમે માણાના રૂપે કોઈ ભગવાન તો નથી ને? અરે આતા તમે આ હું બોલ્યા? અરે હું તો તમારા જેવો સાવ સામાન્ય પામર માણસ છું આતા. તમે કહો તમે કોણ છો? તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે ન કહો તો તમને તમારી માના ભગન છે. તમને મારા પર શંકા ગઈ ને, એ હાચી વાત છે. ગિરનારમાં એવા સમર્થ પુરુષ શ્રી વાઘનાથ બાપુનો શિષ્ય હું વેલનાથ છું. મને માફ કરી દો, મને માફ કરી દો. જહમત પટેલની આંખમાં આહોડાની ધાર છે. વેલાના પગ પકડી લીધા અને વેલા બાવાનો I'm
નારી બાપા આપ અવતારી દર્શ દિખા દો બાપા જે ગિરનારી ઓ ગિરનારી બાપા દર્શ દિખા દો ઓ ગિરનારી બાપા દર્શ દિખા દો ઓ ગિરનારી બાપા દર્શ દિખા કરવાના ઘણી વહેલા બાપા મને માફ કરી દો આતા આ શું બોલ્યા તમે અરે મેં તો તમને આતા કીધા છે આતા તમારે મારી માફી માંગવાની ન હોય એ ગરવાના ધણી મને તમારા મૂળ રૂપના દર્શન કરાવો હે ગરવાના ધણી તમારા દર્શન જો બાપા તમારા દર્શન જો હે ગરવાના ધણી વેલા બાવા મને દર્શન આપીને બાપા મને ધન્ય કરી દીધો અરે મારા હેંદળિયા કુળને બાપા ઉગારી લીધું મારા બાપ મારા હેંદળિયા પરિવારને ધન્ય કર્યું તે હો વેલા બાવા તે હો ગિરનારી પટેલ પટેલ ઉભા થાવ પટેલ પટેલ તમારી વાડી બાજુ કોઈ આવતું હોય એમ લાગે છે પટેલ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં કે હું કોણ છું ભલે બાપા હે ગિરનારી બાપા જેવી આજ્ઞા અલ્યા નાથા કેમ વાહે આવું પડ્યું આતા આતા ઘરે હાલો કામ છે મારી માને સરપ કર્યો છે એમનું મરણ થયું છે હાલ બે હાલ વેલા તું વાડીનું ધ્યાન રાખજે હું ઘરે જ આવું છું ના આતા હું આવું છું હાલો હાલ બે હાલ વેલા ભાઈ હાલો રોટલા ખાઈ લો માની અંતિમ વિધિ તો હવારે કરશો ના નાથા ભાઈ ના નાથા ભાઈ ના હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાવેલા જ રોટલા ખાઈશ નાથા ભાઈ અરે વેલા તારી માના હાથના રોટલા કેમ ખાઈશ હવે તો તારી માં આપણે બધાને છોડીને હરગમાં ગઈ બાપ વેલા હઠ કરમાં રોટલા ખાઈ લે બાપ વેલા ના તા ના રોટલા ખાઈ લે આતા મેં તમને કીધું ને કે હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાવેલા જ રોટલા ખાઈશ આતા માં 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 એ માં ખૂબ ભૂખ લાગી છે બા બા ઉઠો એ બા અરે બેટા વેલા તારે ઘીરે આવું પડ્યું ખાવા માટે હા આ જરા મને ઊંઘ આવી ગઈ હું તારા માટે ભાત કરવાનું મોડું થઈ ગયું લે હાલ હું મારા હાથે રોટલા કરીને તને ખવડાવું હે ગરવાના ધણી હે ગિરનારી બાપા મને માફ કરી દો હે ગરવાના ધણી મને માફ કરી દો હે દાદા આપ ધન્ય છો હે વેલા બાપા આપ ધન્ય છો હે વેલા બાવા અમારી ઉપર કૃપા કરો અને મારા પરિવારને દર્શન દો
હે ગિરનારી વેલા બાવા, મારા પરિવારને દર્શન દો. પટેલ, મેં તમને કહ્યું હતું કે તમે આ વાત કોઈને કહેશો નહીં. હવે હવે મારાથી અહીંયા નહીં રહેવાય. મને મારો મુસારો ચૂકી દો. મારે જવું છે મારા ગરવા ગિરનારની ગોદમાં. વેલા બાપા, મને માફ કરો, મને મજૂરી કરાવી, મને માફ કરી દો. અરે માં, તમે તો મારી માં છો માં. તમારો પ્રેમ, તમારો સ્નેહ અપાર છે. હે વેલનાથ બાપા, અમારી ઉપર કૃપા કરો, મારા પરિવારને તમારા દર્શન કરાવો. હે ગિરનારી બાપા, આપના દર્શન દો, અમને ધન્ય કરો. વેલનાથ બાપા, અમને ધન્ય કરો. લ્યો ગિરનારી વેલા બાવા, આ ગરીબ પટેલનો મુસારો સ્વીકારી લ્યો. હે બાવાજી. પટેલ, આને રહેવા દો, આની મારે જરૂર નથી. ગરીબોમાં વેચી દેજો. જય ગિરનારી. હે વેલા બાવા, હે ગરવાના ધણી, હે દાદા, અમારા આંગણે પધાર્યા છો તો કઈક વચન આપતા જાઓ. આ હળાહળ કળિયુગમાં કોઈ હાચું નહીં માને બાપા કે જહમત પટેલના ઘરે વેલો બાવો ગિરનારી, વેલો બાવો અવતાર લઈને આવ્યા હતા. હે બાપા, કઈક વચન આપતા જાઓ બાપા, કઈક વચન આપતા જાઓ. પટેલ, લ્યો તારે તમને એક વચન આપું છું. ગિરનારમાં ભૈરવ જપ નીચે મારી સમાધિ છે, ત્યાં મારા હાથ વીરડા છે. મહાશિવરાત્રિના દિયે હેંજળિયા કુળનો કોઈ પણ ભગત આવી અને જો ત્યાં ચાર ભજન ગાશે ને, તો હાથે વીરડામાંથી પાણી રૂપે પ્રગટ થઈ અને હું પ્રમાણ આપીશ. લ્યો તારે પટેલ, હું જાઉં. અલગ ગિરનારી, આદેશ. આદેશ કરતા ગિરનારમાં નીકળી ગયા. પછી તો જહમત પટેલ વેલનાથ બાપાની ભક્તિમાં રંગાઈ ગયા. બરોબર શિવરાત્રી આવી અને જહમત પટેલને વેલનાથ બાપાના વચનો યાદ આવ્યા અને જહમત પટેલ ગિરનારમાં આવી ભૈરવ જપની નીચે વેલનાથ બાપાની સમાધિ આવી અને વેલા બાવાનો આરાધ કરે છે, વેલા બાવાને આરાધે છે, અલખનો નાદ જગાવે છે. ભક્તો પુકારે હેલા
बोले रे
વેલા બાવા વચનો મારે વેલાયાવો મારા વેલા બાવા વચનો મારે વેલાયાવો દાશરે ઠાકોર વેલા ગુણ લારે ગાવે તારા જહમત હે જણી જાઓ વેલા પ્રગટો ને વિરડા ઘેરી વાટે મારા વેલા બાવા હે ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો વચનો મારે વેલા આવો હે મારા વેલા બાવા વચનો મારે વેલા આવો જગલો ના જોગી વચનો મારે વેલા આવો મારા જૂના જોગી વચનો મારે વેલા આવો મારા વેલા બાવા વચનો મારે વેલા આવો હો ગિરનારી વેલા બાવા જય હો જય હો ગિરનારી વેલા બાવા તમારી જય હો બાપા જય હો આવા ગરવા ગિરનારી વેલા બાપાના ઇતિહાસની વાતો છે બાપા હાલો બધા ભેગા મળી વેલા બાવાને આદેશ કરીએ આદેશ વેલા બાવા ગિરનારી આદેશ બોલ ગિરનારી મહારાજની જય વેલનાથ બાપાની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ